કોંગ્રેસ તરફથી ટિકિટ ન ફાળવાતા નરહરી અમીન પક્ષથી વિખૂટા પડી ગયા છે તેમના સમર્થનમાં કેટલાક નેતાઓ જોડાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ પણ તેમની સાથે હતા બદરુદ્દીન શેખને તેમના ઘરે મળવા પહોંચેલા અશોક તવરે બદરુદ્દીન તેમજ તેમના સમર્થકોને સમજાવ્યા હતા બદરુદ્દીન શેખે કહ્યું કે અસંતુષ્ટ કાર્યકર્તાઓના રોષને માન આપી તેઓ નરહરી અમીનની સાથે રહ્યા હતા તેમણે ટિકિટ ન મળવાને દુઃખદ બાબત ગણાવતા આગામી સમયમાં ટિકિટ ન મળે તો પણ પક્ષ સાથે રહેવાનું કહ્યું એ કાર્યકર્તાઓનો જે અસંતોષ હતો એ લોકોનો બહાર આવ્યો એ લોકો શું કહેવા માંગતા હતા એ બધી બાબતો બહાર આવી છે એટલે પાર્ટીની વિરુદ્ધમાં જઈને પાર્ટીની ડિસિપ્લિનની બહાર જઈને કોઈ કામગીરી કરવાની વાત કરી નથી અમે ફક્ત પાર્ટી લાઈનમાં માનીએ છીએ ને પાર્ટીનું કામ કરીશું ને આજે તમામ કાર્યકર્તાઓ જે હતા મારા સાથીઓ છે સમગ્ર અમદાવાદથી બધા માઇનોરિટી આગેવાનો પણ આજે ઉપસ્થિત હતા એ લોકોએ પણ નિર્ણય એ જ કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીને બહુ જંગી બહુ બધી ચૂંટણી લાવી છે ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી અશોક તવરે ભાજપના ચૂંટણી ઠંડેરાને અગાઉ કોંગ્રેસે જાહેર કરેલ જાહેરાતોની નકલરૂપ ગણાવ્યો તવરે કોંગ્રેસના મુખ્યમંત્રીના દાવેદાર અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને પક્ષ જે રીતે રિસાયેલા નેતાઓને મનાવવા સફળ રહ્યા તે મુખ્યમંત્રી નિમવાની પરિસ્થિતિને પણ નિયંત્રિત કરશે તેમ કહ્યું હતું મેઘર્ષ્ટ બંને મુખ્ય પક્ષો ના દિગ્ગજ નેતાઓ પક્ષાંતર કરી રહ્યા છે અને જેમને ટિકિટ નથી મળી તેવા નેતાઓ પક્ષ સાથે છેડો ફાડ્યો છે ત્યારે કોંગ્રેસે બદરુદ્દીન શેખ અને અન્ય નેતાઓને મનાવી લેતા ઘીના ઠામ માં ઘી પડ્યું છે જેને કારણે કોંગ્રેસને આગામી ચૂંટણીમાં સંભવત નુકસાન પ્રમાણમાં ઓછું થશે કેમેરામેન નિલેશ પટેલ સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ